मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 गुजराती विषय के अंदर आपने देखो का 40 अंकों पर आंसर जी तेना कवि से प्रगत पारे बराबर है। अब आपने गया एपिसोड में छिले इला राजा ने जुड़े प्रकाश करवा माटे એટલે કે અંધારું દૂર કરવા માટે અંધકારને દૂર કરવા માટે આદેશ કર્યો કે હવે આપણે પાછા ક્યાં પહોંચીએ આપણા ઘર તરફ, એટલે કે આપણે વળી પાછા રાજા સેવકો ને આગળ કર્યા અને અહીંયા પોતે રાજા શિબિર માં ગયા અને ત્યાં શું કે છે અને શ્રમિત સૌર્યને કમર મહી દરી બેસ્યો, અહીંયા કે છે કે એ પોતે જાણે થાકી ગયા હોય એમાં થાકી ગયેલા મસ્તકને હાથમાં ટેકો દઈ એ પોતે ત્યાં બેઠેલા જોવા મળે છે। માથે ટેકો દે એટલે કે નિરાશ થઈ ગયા છે, બરાબર છે। જીત મળી છે એટલે જીત મળે તે બાબતનો ગર્વ હોવો જોઈએ, પણ અહીંયા એમને દુઃખ થાય છે। કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો બેંક ભૂતાવળો વિજય દ્રશ્યની, કિંતુ એ શું કહે છે ભાઈ, વિજય દ્રશ્યની જે ભૂતાવળો હતી પ્રેત આત્માઓ જેવું એને દેખાયું બધું દ્રશ્ય, આંખો બંધ કરી પણ તેમ છતાં એ દ્રશ્યને દૂર કરી શકતા નથી। હજારો હૈયાને નીચ નીચ તણી સૃષ્ટિ સહમે અરે સંહાર્યા અને જીવિત ઉર ખંડેર કર્યા, શું કે છે, હજારો ના હૈયાને પોતાની દુનિયા સાથે મેં અરે સંહાર કર્યો ને એમના જીવિત હૃદયને ખંડેર કરેલા અહીંયા જોઈ શકાય છે। શું કહે છે, પૂર ખંડેર કર્યા, પૂર યાને કે હૃદયને ખંડેર કરી દીધા એવું મને અહીંયા લાગી રહ્યું છે। કે મહત્તાએ મારી વિજય મુજ એ ગૌરવ બનો અને એ ભૂમિ ઉપર જય મારો જ જય ચણો, અજંકો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી। તો અહીંયા શું કહે છે, એ મારો વિજય ગૌરવ ગણો અને ભૂમિ ઉપર જઈ મારે જય મનાવું, આજે રાજાને હૈયામાં અતિશય ઉચાટ થઈ રહ્યો છે, એમને દમન કરી રહ્યો છે, આજે એમનું અંતર બાર સહન કરી શકતું નથી। કારણ કે અહીંયા કેમ ભાઈ આવું બધું જોવા મળ્યું છે, કારણ કે એ પોતે આ બધું દ્રશ્ય જે જોયું ત્યાં રહેલા માણસો જે મૃત્યુ પામેલા જોયા એ જોઈને એમને પોતાને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું છે। એટલા માટે કહે છે કે બાર ને અંતરે આજે જઈનો ના શકે ખમી, એટલે અંતર એટલે કે હૃદયની અંદર એ વાતને ખમી શકતા નથી। કે છે ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિખરે ઘડી, શું કે છે, થોડી વાર બેસે થોડી વાર ઉઠે વારંવાર શિબિરમાં આટા પેરા મારે, બરાબર છે, જેને જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીતીએ, જે જીતે રચ્યા મસાણ નવ એ સાચી કદી જીત, શું કહે છે અહીંયા, કહે છે કે જે જીતને મેં જીત તરીકે સ્વીકારવી
એ હવે મને યોગ્ય લાગતી નથી. કેમ સ્વીકારવી યોગ્ય નથી લાગતી? કારણ કે એ જીતને શું કરે છે, એ લોકોના હૃદયને જીતીને જીત મેળવવાની હતી, એની જગ્યાએ લોકોને એને મોતની ગાંઠ ઉતારીને જે જીત મળી છે એ વિજયને હું વિજય ગણતો નથી, એને જીત ગણતો નથી, એવું રાજા કહી રહ્યા છે. કારણ કે અહીંયા કેવું સ્મશાન જેવી શાંતિ થઈ રહેલી અહીંયા જોઈ શકાય છે, માટે અમને એ વસ્તુ યોગ્ય લાગતી નથી. જે જીતને નવનું કશું ન સર્જ્યું એને કહો જીતશે. એટલે અહીંયા કહે છે કે જે જીત મનુષ્યના હૈયા ન જીત્યા એ જીત નથી, કારણ કે એ જીત સ્મશાન સમજાય જેવી જુદે. પછી એ કદી સાચી જીત ન કહેવાય. જીત તો કેને કહેવાય? કઈ નવીન સર્જાયું નથી અને જીત સી રીતે કહ્યું, કઈક નવીનતા સર્જાય તો એને જીત કહેવાય. આ તો લોકોને મારીને આપણે જીત મેળવી વિજય મેળવ્યો એને હું વિજય ગણતો નથી, એને હું જીત ગણતો નથી. જેથી માનવ માનવી મટી જતો છે, જીત એ હાર એ શું કહે છે, જે માનવ માનવ મટી જાય અને જીતને જીત કે હાર રાજાનું મન ઉચ્ચારે છે. શું કહે છે? ઉચ્ચારે મન રાજાનું હાર એ હાર છે નથી. કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકી. ખડગ એટલે કે તલવાર, એની ધાર કહે છે કે કદી એ જીત મેળવી શકી નથી, એવું અહીંયા કહે છે. નથી વિસ્તારની સત્તા ખડગની જીત ના જમું, મારે તો માનવી કે હૈયાને અપનાવવું. હૈયાની શક્તિથી એ હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. આજથી કર્મ કર્મ મારા રહે છે રહેશે ધર્મની છડી. શું કહે છે? મારે તો એવી જીત મેળવવી હતી કે માણસના હૈયાને જીતી શકાય, એવી જીત મેળવવી હતી. એટલે કહે છે કે આ જીતને હું જીત ગણતો નથી. અને હવે શું કહે છે કે હવે આજથી કહે છે કે મારા હાથમાં તલવાર નહીં હોય, પણ શું હશે, કર્મમાં રહેશે ધર્મની છડી. ધર્મને હું અપનાવીને કહે છે કે હું કદાપી હવે આવું ક્યારે, એટલે કે તલવાર હાથમાં લઈ અને લોકોના ઉપર હિંસા થાય એવું ક્યારે કાર્ય કરવા હું માંગતો નથી, અને ધર્મની રીતે જ હું આગળ વધવા છું. લોકોના હિત થાય એ પ્રકારે જ રાજા તરીકેના કાર્યો કરવા એ પોતે સ્વીકારવું છે, અને એવું અહીંયા પોતે સ્વીકારી લે છે. એટલા માટે એ કહે છે કે શક્તિ મોટી નથી, આજથી મારા હાલમાં ધર્મની છડી રહેશે. તમે હવે ખડગ રહો જ્ઞાનમાં કલ્યાણમાં માનવના નકામા ઓ ધર્મ આદેશ દિયો તમારો ને એ જ થાશે બસ માર્ગ મારો. અહીંયા શું કહે છે? તલવારને હવે કહે છે કે જ્ઞાનમાં જ રહેવાની વાત કરી છે. માનવ કલ્યાણ માટે નકામી નકામી છે. માનવનું કલ્યાણ જો કરવું હોય, માણસનું કલ્યાણ કરવું હોય, સારા કાર્ય કરવા હોય, એમાં તલવારનું કોઈ કામ રહેતું નથી. અને હવે કાંઈ માટે શીખે છે, જ્ઞાનમાં રાખવાની જ વાત કરી છે. આ ધર્મ અને આદેશ આપો બસ એ જ માર્ગ થશે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી, રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી. ત્યાં તો પૂર્વમાં
તેજની નવ ઉપર દેખાય અને રાજાના અંતરમાં શ્રદ્ધાના નવા તેજ સ્ફુરિત થઈ રહેલા અહીંયા જોઈ શકાય છે અને એને લઈને આગળ એ પોતે સંચરી રહ્યા છે. હવે તે આ રીતે આગળ વધી રહેલા જોઈ શકાય છે. બરાબર છે. એટલે ટૂંકમાં હવે લોકોની ઈચ્છા થાય એવું રાજાએ કાયદે કરવાનું બંધ કરી અને લોકોનો ઉદ્ધાર થાય, લોકોના દિલને જીતીને પોતાની જીત મેળવવાની વાત અહીંયા કરી છે. લોકોની હિંસા કરીને નહીં તો એ માર્ગ અપનાવવાની રાજાએ અહીંયા વાત કરી છે. કારણ કે લોકોની હિંસા કરી અને એ હિંસા થવાથી અને એમને હિંસા કરીને જીત મેળવી, એ જીત મેળવ્યા પછી એમને વાર વાર દૂર થઈ અને છેલ્લે એમના હૃદયની અંદર આ પરિવર્તન આવ્યું આપણને જોવા મળે છે. એટલે હિંસાનો માર્ગ અહીંયા છેલ્લે છોડી અને ધર્મનો માર્ગ અપનાવી અને આગળ વધવાની વાત કરી છે. મિત્રો હવે આપણે આગળની વાત આગળના એપિસોડમાં કરીશું. હવે આ સ્વાધ્યાય કાર્ય જે છે એ પેલા શબ્દાર્થ લખવાના છે અને શબ્દાર્થ લખી સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરવાનું. બરાબર છે. ગેર પણ થોડુંક વાંચતા રહેજો. દિવાળી વેકેશન દરમિયાન પણ થોડીક ગેર પાછું પુનરાવર્તન કરતા રહેજો કે જેથી કરીને હવે નવા સત્રથી કદાચ સ્કૂલો શરૂ થાય પણ આપણને એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે.